नमस्कार दर्शक मित्रों, कोटडा टाइम्स न्यूज आदिवासियों की आवाज चैनल में आपनु स्वागत छे। बात करवामां आवे तो 25 तारीख ना रोज उत्तर रेन्ज ना कर्मचारी फॉरेस्ट कर्मचारी तरफ थी जे बेड़ापाणी गामे जे मकानों दबाण दूर करवामां आव्युं हतुं तेने लईने तोड़फोड़ करी हती। आज रोज पण अहीं अंबाजी पोलीस स्टेशन तमाम समाज आदिवासी अहीं भेगा थया छे अने अमारी साथे धारासभ्य कांतिभाई खराड़ी पण जोड़ाया छे। तेमनी साथे वातचीत करीशुं के तमाम आदिवासी समाज माटे जे लोकोना घरो बेदखल थया छे, तोड़फाड़ थया छे, ते लोकोना आश्वासन माटे के शुं वात करशे, शुं विगत छे, शुं वात करशे ते जाणीशुं। नमस्ते सर, जे आ लोकोना जे घर तूट्या छे ते बाबतमां आप शुं कहेवा माँगो छो ते जणावशो। सौथी पहेला तो आ લોકોએ જે વન વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સાથે રહીને જે લોકોનો જે મકાન જે તોડી નાખ્યો છે ને, એમને તો જાણે છે શરમ આવતી હોય કે ના આવતી હોય, પણ મને શરમ આવે છે કે આ રીતે કોઈ કોઈનો મકાન આપી તોડી શકતા નથી। જરૂર કાયદામાં રહીને કરી શકે, લોકશાહીના ધબે રહીને કરી શકે, પણ સાથે સાથે આ રીતે દબાણ હટાવવાના કોઈ કોઈના પાસે સત્તા નથી। આ લોકોએ સત્તાથી પર રહીને આ ગરીબ 18-19 જણાને પરિવારને અત્યારે નિરાધાર કરી દીધો છે, એમના ઉપરથી આબ ફાટી ગયો એવું સંજોગની અંદર એમને આ અત્યારે તમે મીડિયાના મિત્રો પણ જોઈ રહ્યા છો કે એમની પોતાના જે આટલી વસ્તી જે છે, આ વસ્તીની બધાની જ લાગણી હોય કે આ લોકોને હાય લાગ્યા વગર રહેશે નહીં। જો એમનામાં માનવતા હોય ને તો કોઈ પક્ષી પક્ષીનો પણ આપી માળો ભાગી નહીં શકતા, તો આ તો માનવતા હતા, માણસો હતા ને એમનો આખો નાનો મોટો બાળ બચ્ચો આ એમનો ઘર તોડીને ઘર વિહોણ કરી નાખ્યો, મોટું દુઃખદ છે। પણ કંઈક ને ક્યાંક બધી જ વહીવટી તંત્રને કંઈક ને કંઈક અહીંયા જાણવા મળ્યું છે ને જગ જાહેર છે, અહીંયા સફારી જે પાર્ક બનાવવામાં આવ્યો છે એના બદલે કે આ ગરીબ જનતાને હટાવીને એમને આવી તો શું મળી જવાનું કે અહીંયાની વસ્તીને હટાવી દો ને સફારી પાર્ક બનાવો। મને લાગે છે ત્યાં સુધી આ માતાજીના જે શરણોમાં જે આદિવાસી ગરીબ પ્રજા જે રહે છે ને, જે હટાવનાર છે એમને માતાજી પણ છોડશે નહીં। એટલા માટે કે આ વિસ્તારની અંદર માતાજીની ગોખમાં રહેતા આદિવાસી પ્રજા છે, એક ભગવાનના ભરોસે રહેનારી આ વસ્તી છે। વહીવટીતંત્રને ખબર છે આ વિસ્તાર 70% આદિવાસી છે, આજથી નથી રહેતા, વર્ષોથી આધાર પુરાવા સરકાર પાસે છે કે આ ગામ ક્યારે વસ્યું હતું 70-80 વર્ષ પહેલાં, 4-5 પેઢીઓ થઈ ગઈ હોય, એ નવા રાતોરાત આવ્યા નહોતા ને એમને આવું તો શું મુશ્કેલી કે આટલું તો શું હતું રાતોરાત આ લોકોના મકાન હટાવવા પડ્યા। આ મકાન રાતોરાત નહોતો, તો જો મકાન બનાવ્યો તો એ વખતે આ જંગલ ખાતું ક્યાં હોઈ ગયું હતું, આ વિસ્તારમાંથી એ લોકોએ જે ખેતી કરી હતી એ વખતે વન વિભાગ ક્યાં હોઈ ગયું હતું, અને સાથે સાથે હું તો એ વિસ્તારના ધારાસભ્ય તરીકે એ માગણી કરું છું, આ વર્ષોથી જે રહેતા હતા ને એમને કેટલા વર્ષોથી રહેતા હતા, ચોરી કરવા માટે એમના ઘરમાં અમે આવ્યા તો ઘરધણીએ કેમ ચોરી કરવા દીધા, પહેલાં તો કાયદેસર એમના પર પગલો ભરાય, એમને સસ્પેન્ડ કરાય અને પછી આગળની કાર્યવાહી કરાય, ને અત્યારે જે મકાન જે તોડ્યો છે એમના વિરોધમાં વહીવટીતંત્ર ઉપર વન વિભાગ ઉપર કાયદેસરની ફરિયાદ FIR દાખલ થવી જોઈએ, એ લોકશાહીના ધબે લોકોની માગણી છે। તો દોસ્તો, આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, ત્યાર સુધી આપનું ધ્યાન રાખો, નમસ્કાર।